ને સુધારવાના પ્રયાસ છે. જીડીપી હજુ પણ ઉપર જશે, પરંતુ આ તમામ ધારણાઓ વચ્ચે જે બજેટ છે એ બજેટમાં ઘણું બધું છે. અને ઇન્ટ્રીમ બજેટ કહેવું, ફૂલ બજેટ કહેવું કે પછી વચગાળાનું બજેટ કહેવું, એ પણ એક સવાલ છે. આપણી સાથે આ જ મુદ્દે ચર્ચામાં જોડાશે મહેશ કસવાલા, ભાજપમાંથી જોડાશે લાખાભાઈ રોજીતવાળા જોડાશે કોંગ્રેસમાંથી રુઝાન ખંભાતા જોડાશે આપણી સાથે સ્ટુડિયોમાં છે. રુઝાનબેન, આપથી શરૂઆત કરીએ. દરેક માટે કંઈક ને કંઈક છે. અને બીજી વાત કે ચલો વિપક્ષ કંઈ પણ કહે, મેં 2009-14 નું એટલા માટે કહ્યું કેમ થોડી વાર પહેલા અરુણ જેટલીએ પણ વાત કરી. હમણાં અરુણ જેટલી તો હાલ રજા પર છે, રેસ્ટ પર છે બીમારીના કારણે. પરંતુ જે ઓબ્જેક્ટિવ્સ હતા એ ઓબ્જેક્ટિવ્સ તમને દેખાયા કે આ પ્રકારનું વચગાળાનું બજેટ હશે? ફૂલ ફ્લેજમાં કદાચ T20 ગેમ થઈ. સૌથી પહેલા થેન્ક યુ મને પહેલા બોલવાનો ચાન્સ આપ્યો, કારણ કે અનફોર્ચ્યુનેટલી આ બજેટમાં મારી બહેનો માટે કશું નથી, એટલે અહીંયા લેડીઝ ફર્સ્ટ કર્યું એટલે તમને થેન્ક યુ. હવે જયારે આપણે બજેટની વાત કરીએ છીએ, યુ નો નોર્મલી કભી ખુશી કભી ગમ હોય છે, કહી ખુશી કહી ગમ. આ બજેટ માટે મારે કેવું છે કે કલ ક્યાં હોગા કિસકો પતા અભી જિંદગી કા લે લો મજા. કારણ કે જે રીતનું બજેટ પેશ થયું છે, બધા કહે છે બધા માટે કંઈક છે. અને યસ, વી ડુ સર્ટન થિંગ્સ, કે અત્યારે જયારે બિટવીન ધ લાઇન્સ તો નથી વાંચ્યું, પણ થોડી જે ચીજો વાંચી છે જે ખબર પડે છે, એટલું ગ્લોસી ગ્રીનરી લાગે છે કે ફાયદો થશે, લાગે છે કે લોકોના ગજવામાં પૈસા બચશે.